નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં કહેવતો જોવાના છીએ અને આ કહેવતનો ભાગ 3 આજે જોવાના છીએ. ભાગ 1 અને 2 ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. જો હજી સુધી તમે એ ભાગ 1 અને 2 ના જોયા હોય તો અત્યારે જ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને ખાસ હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવો કોઈ વિડીયો અહીંથી અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આજે આપણે કહેવતો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ તો કે ભાઈ, એકડા વિનાના મીંડા, તેનો અર્થ થાય કિંમત વિનાનું. એકડા વિનાના મીંડા છે એનો અર્થ શું થાય? તો કે કિંમત વિનાનું. બીજી જોઈએ કમ ખાના ઓર ગમ ખાના, તો એનું થાય, એનો અર્થ થાય ઓછું ખાવું અને ધીરજ ધરવી. ફરીથી, કમ ખાના ઓર ગમ ખાના, તો એનો અર્થ શું થશે? તો કે ઓછું ખાવું અને ધીરજ ધરવી. ત્રીજું જોઈએ કરકસર બીજો ભાઈ છે. કરકસર બીજો ભાઈ છે, તેનો અર્થ થાય કરકસર એ માણસની જેમ મદદરૂપ થાય છે. એટલે કે કરકસર બીજો ભાઈ છે, એનો અર્થ શું થશે? તો કે કરકસર એ માણસની જેમ મદદરૂપ થાય છે. ચોથું જોઈએ કર્મમાં તેલ તો ઘી ક્યાંથી મળે, તો એનો અર્થ થાય નસીબમાં જ કઠણાઈ હોય તો સુખ ક્યાંથી મળે. ફરીથી, કર્મમાં તેલ તો ઘી ક્યાંથી મળે, તો એનો અર્થ શું થશે? તો કે નસીબમાં જ કઠણાઈ હોય તો સુખ ક્યાંથી મળે. પાંચમું જોઈએ કમ તાકાત અને ગુસ્સો બહુત, તો એનો અર્થ થાય હિંમત ઓછી અને ગુસ્સો વધારે. કમ તાકાત ઓર ગુસ્સા બહુત, તો એનો અર્થ શું થશે? તો કે હિંમત ઓછી અને ગુસ્સો વધારે. છઠ્ઠું જોઈએ કરણી તેવી ભરણી, તો એનો અર્થ થાય, એનો અર્થ શું થશે? તો કે જેવા કર્મો કર્મો તેવા પરિણામ, અથવા કરે તેવું પામે, બંને અર્થ સાચા છે. ફરીથી, કરણી તેવી ભરણી, તો એનો અર્થ શું થશે? જેવા કર્મો તેવા પરિણામ અને કરે તેવું પામે. સાતમું જોઈએ કર ભલા હોગા ભલા, એનો અર્થ થાય સારું કરનારનું સારું જ થાય. ફરીથી, કર ભલા હોગા ભલા, તો એનો અર્થ શું થશે? સારું કરનારનું સારું જ થાય. આઠમું જોઈએ કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલ્લી, તેનો અર્થ થાય સારું કરવા જતાં કામ બગડી ગયું. ફરીથી, કરવા ગયા કંસાર અને થઈ ગઈ થુલ્લી, તેનો અર્થ શું થશે? તો કે સારું કરવા જતાં કામ બગડી ગયું. નવમું જોઈએ કળથી થાય તે બળથી ન થાય, તેનો અર્થ થાય બળ કરતાં બુદ્ધિ ચડે. ફરીથી, કળથી થાય તે બળથી ના થાય, તેનો અર્થ શું થશે? તો કે બળ કરતાં બુદ્ધિ ચડે. દસમું જોઈએ કાગનું બેસવું ને ડાળ ભાંગવું, તેનો અર્થ થાય આકસ્મિક ઘટના ઘટવી. ફરીથી, કાગનું બેસવું અને ડાળ ભાંગવી, તેનો અર્થ શું થશે? તો કે અકસ્માતે ઘટના ઘટવી. અગિયારમું જોઈએ કાગનો વાઘ કરવો, તો એનો અર્થ થાય નાની વાતને મોટું સ્વરૂપ આપવું. ફરીથી, કાગનો વાઘ કરવો, તો એનો અર્થ શું થશે? તો કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. બારમું જોઈએ કામ કરે તે કામણ કરે, તેનો અર્થ થાય કામ કરે તે વહાલા લાગે. ફરીથી, કામ કરે તે કામણ કરે, તો એનો અર્થ શું થશે? કામ કરે તે વહાલા લાગે. તેરમું જોઈએ કાગડાના કોટે રતન, તેનો અર્થ થાય અયોગ્ય પાત્રને સારી વસ્તુ મળવી. ફરીથી, કાગડાના કોટે રતન, તો એનો અર્થ શું થાય? તો કે અયોગ્ય પાત્રને સારી વસ્તુ મળવી. ચૌદમું જોઈએ કાશીએ કાગડા કાળા, તો એનો અર્થ થાય બધે જ એક સરખી પરિસ્થિતિ. ફરીથી, કાશીએ કાગડા કાળા, તો એનો અર્થ શું થશે? તો કે બધે એક સરખી પરિસ્થિતિ. પંદરમાં જોઈએ કાળા અક્ષર ભેંસ બરાબર, તો એનો અર્થ થાય અભણ અજ્ઞાની હોવું. ફરીથી, કાળા અક્ષર ભેંસ બરાબર, તો એનો અર્થ શું થશે? તો કે અભણ અજ્ઞાની હોવું. સોળમું કામ કામને શીખવે, તો એને અર્થથી થાય અર્થ શું થાય? તો કે કામથી નવું જાણવા મળે. ફરીથી, કામ કામને શીખવે, તો એનો અર્થ શું થશે? કામથી નવું જાણવા મળે. સત્તરમાં જોઈએ કીડીને કણ અને હાથીને મણ, તો એનો અર્થ શું થાય? તો કે જેવી જેની જરૂરિયાત એવું ભગવાન તેને આપે. ફરીથી, કીડીને કણ અને હાથીને મણ, તો એનો અર્થ શું થશે? તો કે જેવી જેની જરૂરિયાત એવું ભગવાન તેને આપે. અઢારમું જોઈએ કુમળું ઝાડ વાળીએ તેમ વળે, તો એનો અર્થ થાય નાનપણમાં સારી ટેવો પડાય. ફરીથી, કુમળું ઝાડ વાળીએ તેમ વળે, તો એનો અર્થ શું થાય? તો કે નાનપણમાં સારી ટેવો પડાય. ઓગણીસમાં જોઈએ કૂકડો હોય ત્યાં જ વહાણ વાય, તો એનો અર્થ થાય કોઈના વિના કોઈ કામ અટકી નથી રહેતું. ફરીથી, કૂકડો હોય ત્યાં જ વહાણ વાય, તો એનો અર્થ શું થાય? કોઈના વિના કોઈ કામ અટકી નથી રહેતું. વીસમાં જોઈએ કૂવામાંનો ડેટકો, તો એનો અર્થ થાય સંકુચિત દ્રષ્ટિવાળો. ફરીથી, કૂવામાંનો ડેટકો, તેનો અર્થ શું થશે? તો કે સંકુચિત દ્રષ્ટિવાળો. એકવીસમાં જોઈએ કૂતરાની પૂંછડી વાકી તે વાકી,
તો એનો અર્થ થાય પ્રાણ અને પ્રકૃતિ બદલાય નહીં. ફરીથી કૂતરાની પૂંછડી વાકી તે વાકી, તો એનો અર્થ શું થાય? પ્રાણ અને પ્રકૃતિ બદલાય નહીં. 22માં જોઈએ, કોલસાની દલાલીમાં હાથ કાળા, તો એનો અર્થ થાય ખરાબ ખરાબ કામમાં ખરાબી જ મળે. ફરીથી કોલસાની દલાલીમાં હાથ કાળા, તો એનો અર્થ શું થાય? ખરાબ કામમાં ખરાબી જ મળે. 23માં જોઈ, કોઈની ટોપી કોઈના માથે, તો એનો અર્થ થાય જવાબદારી બીજાને સોંપવી. ફરીથી કોઈની ટોપી કોઈના માથે, તો એનો અર્થ શું થાય? તો કે જવાબદારી બીજાને સોંપવી. 100 ઉંદર મારી બિલ્લીબાઈ પાટે બેઠા, તો એનો અર્થ થાય ઘણા દુષ્કર્મો કરીને ધાર્મિક વાતો કરવી. ફરીથી 100 ઉંદર મારી બિલ્લીબાઈ પાટે બેઠા, તો એનો અર્થ શું થાય? તો કે ઘણા દુષ્કર્મો કરીને ધાર્મિક વાતો કરવી. 25માં જોઈએ, કાકરે કાકરે પાળ બંધાય, તો એનો અર્થ થાય નાના નાના કામોથી જ મોટું કામ થાય. 26માં જોઈએ કોટમાં માળા અને હૈયે લાળા, તો એનો અર્થ થાય બહારનું અને અંદરનું વર્તન જુદું જુદું. ફરીથી જોઈએ, કોટમાં માળા અને હૈયે લાળા, તો એનો અર્થ શું થાય? તો કે બહારનું અને અંદરનું વર્તન કેવું હોય? જુદું જુદું હોય. 27માં જોઈએ, ઘેર બેઠા ગંગા, તો એનો અર્થ થાય સામે ચાલીને ફાયદો થવો. ફરીથી ઘેર બેઠા ગંગા, તો એનો અર્થ શું થશે? સામે ચાલીને ફાયદો થવો. 28માં જોઈએ, ઘોડીને છૂટે ઘોડો છૂટે. ફરીથી ઘોડી છૂટે ઘોડો છૂટે, તો એનો અર્થ થાય ભવિષ્યમાં શું થવાનું છે તે કોને ખબર. ફરીથી યાદ રાખવા જેવો છે કે ભાઈ ઘોડી છૂટે ઘોડો છૂટે, તો એનું થાય ભવિષ્યમાં શું થવાનું છે તે કોને ખબર. 29માં જોઈએ, ઘડી ઘોડીને લાલ લગામ, તો એનો અર્થ થાય ઘડપણમાં શૃંગાર કરવો. ફરીથી ઘરડી ઘોડીને લાલ લગામ, તો એનો અર્થ શું થાય? તો કે ઘડપણમાં છે એ શૃંગાર કરવો. 30માં જોઈએ, ઘો મરવાની હોય ત્યારે વાઘરી વાળે જાય, તો એનો અર્થ થાય નુકસાન થવાનું હોય ત્યારે કુમતી સૂજે. ફરીથી ઘો મરવાની હોય ત્યારે વાઘરી વાળે જાય, તો એનો અર્થ શું થાય? તો કે નુકસાન થવાનું હોય ત્યારે કુમતી સૂજે. 31માં ઘર વેચીને તિરત કરવું, તો એનો અર્થ થાય નુકસાન સહન કરવું. ફરીથી ઘર વેચીને તિરત કરવું, તો એનો અર્થ શું થાય? તો કે નુકસાન સહન કરવું. 32માં જોઈએ, ઘરના ભૂવા અને ઘરના ઝઘડિયા, તો એનો અર્થ થાય સંબંધીઓને લાભ લેવો. ફરીથી ઘરના ભૂવા અને ઘરના ઝઘડિયા, તો એનો અર્થ શું થાય? તો કે સંબંધીઓએ લાભ લેવો. 33માં જોઈએ, ઘરડા ગાડા વાળે, તો એનો અર્થ થાય અનુભવી જ ઉપાય બતાવ્યો. ફરીથી ઘરડા ગાડા વાળે, તો એનો અર્થ શું થાય? તો કે અનુભવી જ ઉપાય બતાવે. 34માં જોઈએ, ઘરનો જોગી જોગટો, તો એનો અર્થ થાય ઘરના માણસની કિંમત ન ગણે. ફરીથી ઘરનો જોગી જોગટો, તો એનો અર્થ શું થાય? ઘરના માણસની કિંમત ના ગણે. 35માં જોઈએ, ઘરની મુર્ગી દાળ બરાબર, તો એનો અર્થ થાય ઘરની વસ્તુની કિંમત ના ગણે. ફરીથી ઘરની મુર્ગી દાળ બરાબર, તો એનો અર્થ શું થાય? ઘરની વસ્તુની કિંમત ના ગણે. 36માં જોઈએ, ઘરની બિલ્લી મારાથી મ્યાઉ, તો એનો અર્થ થાય પોતાના જ આશ્રિતમાં વિરોધમાં જાય. ફરીથી ઘરની બિલ્લી મારાથી મ્યાઉ, તો એનો અર્થ શું થાય? તો કે પોતાનો જ આશ્રિત વિરોધમાં જાય. 37માં જોઈએ, ઘાણી અથવા ઘાંચીનો બળદ ઠેરનો ઠેર, તો એનો અર્થ થાય અર્થ વગરના કામમાં પ્રગતિ ના થાય. ફરીથી ઘાણીનો બળદ ઠેરને ઠેર, તો એનો અર્થ શું થાય? તો કે અર્થ વગરના કામમાં કોઈ પ્રગતિ થાય નહીં. 38માં જોઈએ, ઘેટી ચરવા જાય અને ઊન મૂકીને આવે, તો એનો અર્થ થાય લાભ લેવા ગયા હોય અને નુકસાન વેઠીને આવે. ફરીથી ઘેટી ચરવા જાય અને ઊન મૂકીને આવે, તો એનો અર્થ શું થાય? તો કે લાભ લેવા ગયા હોય અને નુકસાન વેઠીને આવે. 39માં જોઈએ, ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો, તો એમાં અર્થ થાય ઘરમાં તકલીફમાં હોય અને અન્યને મદદ કરે. ફરીથી ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, તો એનો અર્થ શું થશે? તો કે ઘરમાં તકલીફ હોય અને અન્યને મદદ કરે. 40માં જોઈએ, ઘી ઢોળાય તો ખીચડીમાં, તો એનો અર્થ થાય પોતાના જ માણસોને લાભ થાય. ફરીથી ઘી ઢોળાય તો ખીચડીમાં, તો એનો અર્થ શું થાય? પોતાના જ માણસોને લાભ થાય. 41માં જોઈએ, ચડ જા બેટા સુડી પર, તો એનો અર્થ થાય વાલ બતાવી કાસળ કાઢવું. ફરીથી ચડ જા બેટા સુડી પર, તો એનો અર્થ શું થાય? વાલ બતાવીને કાસળ કાઢવું. 42માં ઘેર ઘેર માટીના ચૂલા, તો એનો અર્થ થાય દરેકના ઘરમાં સરખા જ પ્રશ્નો હોય. ફરીથી ઘેર ઘેર માટીના ચૂલા, તો એનો અર્થ શું થાય? દરેકના ઘરમાં સરખા જ પ્રશ્નો હોય. 43માં જોઈએ, ચમત્કાર વિના નમસ્કાર નહીં, તો એનો અર્થ થાય શક્તિનો પરચો બતાવીએ તો જ સામી વ્યક્તિ નમતું આપે. ફરીથી ચમત્કાર વિના નમસ્કાર નહીં, તો એનો અર્થ શું થાય? તો કે શક્તિનો પરચો બતાવીએ તો જ સામીવાળી વ્યક્તિ છે એ નમતું
આપે. 44માં જોઈએ ચેતતા નર સદા સુખી, તો એનો અર્થ થાય તકલીફ પહેલાં જ ઉપાય કરવો સારો. ફરીથી ચેતતા નર સદા સુખી, તો એનો અર્થ શું થાય તકલીફ પહેલાં જ ઉપાય કરવો સારો. 45માં ચકલી નાની ને ફેડકો જાજો, ઓર ફેડકો મોટો, તો એનો અર્થ થાય ગજા ઉપરાંતની વાત. ફરીથી ચકલી નાની ને ફેડકો મોટો, તો એનો અર્થ શું થાય તો કે ગજા ઉપરાંતની વાત. 46માં જોઈએ ચાર મળે ચોટલા તો ભાંગે કોઈના ઓટલા, તો એનો અર્થ થાય ચાર સ્ત્રીઓ મળે એટલે કોઈની નિંદા જ કરે. ફરીથી ચાર મળે ચોટલા તો ભાંગે કોઈના ઓટલા, તો એનો અર્થ શું થાય ચાર સ્ત્રીઓ મળે એટલે કોઈની નિંદા જ કરે. 47માં ચમત્કાર ત્યાં નમસ્કાર, તો ડર વિના નમે નહીં, એનો અર્થ શું થાય ડર વિના નમે નહીં. ચમત્કાર ત્યાં નમસ્કાર, તો એનો અર્થ શું થાય ડર વિના નમે નહીં. 48માં ચિંતા ચિત્તા સમાન, જો મિત્રો યાદ રાખજો આ ચિંતા છે અને આ શું છે ચિત્તા, તો કે ચિંતા છે ચિત્તા સમાન, તો એનો અર્થ થાય ચિંતા માણસને બાળે છે. ફરીથી ચિંતા ચિત્તા સમાન, તો અર્થ શું થાય ચિંતા છે એ માણસને બાળે છે. 49માં જોઈએ ચોર કોટવાલને દંડે, તો એનો અર્થ થાય ગુનેગાર દ્વારા ન્યાય માંગનાર કે ન્યાય આપનારની સતામણી થાય. ફરીથી ચોર કોટવાલને દંડે, તો શું થાય શું કહેવાય તો કે ભાઈ ગુનેગાર દ્વારા ન્યાય માંગનાર કે ન્યાય આપનારને સતામણી થાય. 50માં જોઈએ છાસ લેવા જવું અને દોણી સંતાડવી, તો એનો અર્થ થાય મૂળ વાતને છુપાવી. ફરીથી છાસ લેવા જવું અને દોણી સંતાડવી, તો મૂળ વાતને છુપાવી. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું, વધારે માહિતી આપણે ભાગ 4માં લઈશું. જો વિડીયો ગમેલો હોય તો બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને તેમને પણ આ વિડીયો ઉપયોગી બને. આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.